દીવના વરંગપરા મુકામે દીવ એસબીઆઈ અને નાબોર્ડના સંયુક્ત ઉપક્રમે જન શિક્ષણ સંસ્થાની બહેનો દ્વારા નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દીવના વણાકબારા મુકામે શિવ સેવા સદન હોલ ખાતે દીવ એસબીઆઈ અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે જન શિક્ષણ સંસ્થાની બહેનો માટે જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવ એસબીઆઈના એફએલસી ગુર્જરભાઈએ ગુડ ફાઇનાન્શિયલ બિહેવિયર યોર સિવિયર એટલે કે સહી નાણાકીય વર્તાવ તો કરે આપનો બચાવ તેઓએ ત્રણ પોસ્ટરો વિશે માહિતગાર કર્યા. નાણું અને તેનું મહત્ત્વ સમજાવ્યું. જરૂરી ખર્ચા પર કાપ મૂકીને બચત કરવા સૂચન કરેલ. બચત ખાતા ખોલાવવા, આરડી ખાતા અને ફિક્સમાં મૂકવા માટે ભાર દીધો હતો. સક્રિય બચત આયોજન અને બજેટ નિર્માણ વિશે સમજણ આપી. ભારત સરકારની સમાજ સુરક્ષાની યોજના PMSBY, PMJJBY, અટલ પેન્શન યોજના અને સુકન્યા સમૃદ્ધિ ખાતા કરવા માહિતી તેમજ PMSBY અને PMJJBYમાં અનુક્રમે રૂપિયા 12ના બદલે 20 અને રૂપિયા 330ના બદલે 437 થયા છે તેની માહિતી આપી. વારસદાર નિમણૂક કરવા પર ભાર આપ્યો. ડિજિટલ બેન્કિંગની પ્રત્યક્ષ માહિતી આપી. ડિજિટલ બેન્કિંગનો ઉદ્દેશ અને ફાયદા સમજાવ્યા, સાથે સાથે નાની રકમના ટ્રાન્ઝેક્શન કરવાની સલાહ આપી. સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાના ઉપલબ્ધ સાધનો બતાવ્યા. સાવધાની રાખવા માટે પૂરી સમજણ આપી. ગો ડિજિટલ ગો સિક્યોરનો મંત્ર પાક્કો કરાવ્યો. વિત્તીય જાગૃત બનવા માટે માહિતી આપી. આધાર સીડિંગ કરવા માટેની સમજણ આપી. અનુદાન કો સુરક્ષિત કરેનું સૂત્ર બતાવ્યું. CSP પર જતા તેમની વિશેની ડુ એન્ડ ડુ નોટની જાણકારી આપી. આ પ્રસંગે આલોક સિંઘે RBI અને તેના કાર્યો વિશે માહિતી આપી. ફ્રોડ ન થાય તેના માટે સાવધાનીઓ અને સુઝાવો આપવામાં આવ્યા. નાબોર્ડ દીવના અમરેલીના આસિસ જનરલ મેનેજર જિગ્નેશ ઝાલા સાહેબે ડિજિટલ વિશે માહિતી આપી. SHG વિશે માહિતી આપી. આમ ગ્રાહકોના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપી શિબિરને પૂર્ણ કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. જન શિક્ષણ સંસ્થાન દીવમાંથી હું પરેશ કુમાર આપની સમક્ષ ઉપસ્થિત છું. અને આજે અમે વણાકબારાના શિવ સદન ખાતે અમારા લાભાર્થી બહેનોને ઉપયોગી થાય એ માટે RBIમાંથી પધારેલા અમદાવાદથી સાહેબો, ઉપરાંત દીવના SBIમાંથી પધારેલ ગુજર સાહેબ, ગોવા કોઓપરેટિવ બેંકમાંથી પધારેલા સાહેબ, આ બધા બેન્કર્સ દ્વારા અમારા લાભાર્થીઓને બેન્કિંગને લઈ અને ઘણી બધી બાબતોની વાત કરવામાં આવી. આજના મારા સેમિનારમાં લાભાર્થી બહેનોને બેન્કિંગમાં જે ફ્રોડ થતો હોય તો એમના માટે કઈ રીતે સાવચેત રહેવું અને આપણું એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે શું પગલાંઓ લેવા જોઈએ એમના માટે બહુ સરસ મજાની રજૂઆત કરવામાં આવી. અને આ કાર્યક્રમમાં આખા વીક દરમિયાન જે ઉજવવાનો છે એમાં અમારી સંસ્થાને સહભાગી થવાનો આ અમૂલ્ય મોકો મળ્યો છે અને બધા બહેનોએ ખૂબ જ સરસ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે.